तो बीजी तरफ गांधी જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી પોરબંદર આવી રહ્યા છે ત્યારે સેવ પોરબંદર સી કમિટીના સભ્યોએ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને આવેદન આપવા માટે કલેક્ટર પાસે મંજૂરી માંગી છે। જેતપુરનું પ્રદૂષિત પાણી જ્યારે પાઇપલાઇન દ્વારા પોરબંદર નજીકના દરિયામાં ઠાલવવાની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે ત્યારે આ યોજના બંધ કરાવવા સતત 2.5 વર્ષથી લડત કરતી સેવ પોરબંદર સી સંસ્થા મુખ્યમંત્રી કાર્યાલય તેમજ કલેક્ટર પાસે ગાંધી જયંતિએ મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત માટે લેખિત પરવાનગી માંગી છે। આ પત્રમાં જણાવ્યું છે કે તેઓને મુખ્યમંત્રીની પોરબંદરની મુલાકાત દરમિયાન એકવાર રૂબરૂ મળવા દેવામાં આવે તો તેઓ રજૂઆત સાથે શાંતિપૂર્ણ રીતે આવેદન આપશે। તેઓ સૌ સભ્ય નાગરિકો છે અને પૂજ્ય મહાત્માના જન્મદિવસના શુભ દિવસે તેમની ગરિમા ઝંખવાય તેવું એક પણ પ્રદર્શન નહીં કરવામાં આવે તેવી બાહેંધરી પણ આપી છે। જેતપુરના પ્રદૂષિત પાણીનો પ્રશ્ન એ પોરબંદરવાસીઓ, ખારવા ભાઈઓ અને ઘેડ તરફના ખેડૂતો માટે અત્યંત નુકસાનકારક છે। આ માટે સેવ પોરબંદર સીના સભ્યો છેલ્લા 2.5 વર્ષ કરતાં વધુ સમયથી આ શાંતિપૂર્ણ આંદોલન ચલાવે છે। આ અંતર્ગત તેઓ મુખ્યમંત્રી ગાંધીનગર ખાતે રૂબરૂ મળવા પણ ગયેલા અને પોરબંદર ખાતેથી એકઠી કરેલી સહીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મોકલી હતી। ત્યારબાદ કેન્દ્રના વન પર્યાવરણ મંત્રાલયમાંથી 3-4 પત્રો રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મોકલી સમગ્ર પ્રોજેક્ટની વિગતો માંગી હતી પણ તે લોકોએ આ મંત્રાલયને એક પણ જવાબ ન આપ્યા હતા। જ્યારે રાજ્ય સરકારે જેતપુર પાઇપલાઇન છે પોરબંદરના દરિયામાં કેમિકલયુક્ત પાણી ઠલાવવા માટેની યોજના બનાવી છે એ રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી હોય, 2 ઓક્ટોબરે ભૂપેન્દ્ર પટેલ આપણા મુખ્યમંત્રી શ્રી પોરબંદર આવતા હોય તો સેવ પોરબંદર સીના સભ્યોએ કલેક્ટર પાસે લેખિત પરવાનગી માગી કે અમોને ભૂપેન્દ્ર પટેલ સાહેબને મળવા આપો અને અમે એમને અમારી રજૂઆત કરીએ અને આ એક ઈમેલ અમે મુખ્યમંત્રીશ્રીની ઓફિસમાં પણ કર્યો કે અમને રૂબરૂ મળો। એટલે ગાંધી જયંતિના દિવસે ગાંધી જન્મભૂમિની અંદર અમે કોઈ પણ પ્રકારનું આંદોલન કે કોઈને નુકસાન થાય કે આપણી ગરિમા ઝંખવાય ગાંધી જન્મભૂમિનું એવું કોઈ પણ કાર્ય કરવા ઈચ્છતા નથી। જો સાહેબ અમને મળે તો અમે શાંતિથી અમારી વાત કહેવા માગીએ છીએ અને પોરબંદરનું ભલું થાય એ માટેની અમે એમને રિક્વેસ્ટ કરવા માગીએ છીએ। સો ખાલી મળવાની પરવાનગી આપી માગી છે પણ હજુ સુધી એમના તરફથી કોઈ જવાબ અમને મળેલ નથી। વિધાનસભાની ચૂંટણીને લીધે શાંત થયેલું ભૂત ફરી ધૂણ્યું છે ત્યારે હવે પોરબંદરના અસ્તિત્વ માટે અને ભવિષ્ય ખૂબ અંધકારમય હોવાથી રજૂઆતો થવી જ જોઈએ। પૂજ્ય મહાત્મા ગાંધીના ગામના છીએ એટલે કોઈ પણ હિંસાત્મક વિરોધ ના કરવો પણ જરૂર પડીએ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ કે NGT સુધી લડવાની તૈયારી રાખશું તેવું સેવ પોરબંદર સીના સભ્યોએ જણાવ્યું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।